મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આ ચેપ્ટર ની અંદર એપિસોડ 3 ની અંદર અગ્યાર સાયન્સ માં આ સવાલ ખૂબ અગત્યનો છે અને અંદર એક સવાલ જે પૂછાયેલો છે એના માટે આ બોર્ડ માં ફરી જોઈ લો કે ન્યૂટન ની ગતિ ના બીજા નિયમ ની શરત શું અંદર ક્યાંય લખેલું નથી બરાબર કોઈ બુક ની અંદર લખાયેલું નથી તો ન્યૂટન ની ગતિ ના બીજા નિયમ ની અંદર તમે જોઈ લો અહીંયા શબ્દ એક તો પહેલા પહેલો વપરાયેલો કોણ એક કોણ ની વાત કરેલી બરાબર અને એક કોણ માટે પદાર્થ નું દળ m કહી દો લે એની અચળ કરો એટલે અહીંયા આગળ m અચળ રાખવામાં આવે છે અચળ રાખવામાં આવે રાખતા રાખવામાં આવે છે આ એની શરત છે બહુ ધ્યાનથી જોજો નહીંતર આ ખબર પડશે નહીં બાકી શરત અંદર કઈ બધું બતાવે નહીં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડતાની વ્યાખ્યા આપે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વેગમાના ફેરફાર પર સમયગર પરિણામી બાહ્યબળ જેટલો હોય છે બે ત્રીજો નિયમ દરેક જણને આવડે છે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ એક ટોપિક ફરી અહીંયા પૂરો થઈ જાય છે હવે અહીંયા ન્યૂટનની ગતિના નિયમોનું પરસ્પર અવલંબન સમજાવો એટલે મેં અહીંયા આગળ આકૃતિ દોરી દીધી જોઈ લો ન્યૂટનની ગતિના નિયમોનું પરસ્પર અવલંબન બે રીતે થાય એક બાહ્ય બળની રીતે એક બાહ્ય બળ અને બીજું આંતરિક બળ બાહ્ય બળ લાગે તે રીતે બાહ્ય બળ અને બીજું આંતરિક બળ બરાબર આ રીતે તમારે જોવા મળે છે હવે આકૃતિમાં જોઈ લો બંને આકૃતિમાં શું ફરક છે જોઈ લો અહીંયા તંત્ર આપેલું છે બરાબર બે કે બે કરતા વધુ કણોનો સમૂહ છે તંત્ર કહીએ છીએ એક સિંગલ હોય તો ખાલી કોણ અહીંયા કેન્દ્ર જેને આપણે સેન્ટર ઓફ માસ જેને આપણે ગુજરાતીમાં કહીએ દ્રવ્યમાન કેન્દ્ર જે વસ્તુનો સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હતું અથવા હોય છે તેને શું કહેવામાં આવે છે દ્રવ્યમાન કેન્દ્ર આ પણ આપણે શરૂઆતમાં ભણી ગયા છીએ રિઝલ્ટ તમારું તમને ખબર છે કે મારું રિઝલ્ટ નું એટલો જ મોઢે પરીક્ષા આપો તો મારા કેટલા ટકા આવે ધારો કે 65% આવે હવે તમને શું કહ્યું કે પ્રશ્નો નહોતા આવ્યા એમાં દરેક પેપર વખતે બાજુવાળા વાળાના સપોર્ટ થી બરાબર સર નું એટલે કે એક્ઝામિનર સુપરવિઝર એક્ઝામિનર ને સુપરવિઝર જે કરે છે સર નું ધ્યાન ચૂકવીને તમે શું કરી નાખ્યું પેપર માં નથી આવતું એ લખાઈ ગયું ત્યારે તમારું રિઝલ્ટ જે તમારું 65% ના તમે લાઈન વાળા છો બરાબર એટલે કે તમારી રેન્જ 65 ની આસપાસ છે પરંતુ તમને શું કરવા મળી છે ચોરી કરવા મળી છે જેને કારણે તમારું રિઝલ્ટ 75% આવ્યું બરાબર તો એ શું બતાવે છે અહીં જો લઈ લો તો એ ગોઠવેલી છે કે તમે શું કર્યો કહી દો પહેલા કણ પર બીજા કણ ને લીધે લાગતું બળ તમે એટલે પહેલો કણ તમે બીજા હોશિયાર વિદ્યાર્થી ને લીધે સારા વધારે ટકા મેળવી લીધા છે કારણ અહીંયા અર્થઘટન કરેલું છે તો અહીંયા આગળ પહેલી ફિગરમાં જો એક પાસે આ બે કણ આ રીતે દોરેલા છે જે બાહ્ય બળ તરીકે બાહ્ય બળ F1 કહે
બીજો નિયમ જ્યારે મેળવવાનો હોય બરાબર છે એક પણ માટે ગતિનો જ્યારે બીજો નિયમ લેવાનો મેળવવાનો હોય ત્યારે ત્રીજા નિયમની બરાબર છે ત્રીજા નિયમની જરૂર પડતી હોય છે બરાબર એટલે આપણે સ્વતંત્ર રીતે લખી શકીએ છીએ પણ કહેવાય જ્યારે કણોના બનેલા તંત્ર માટે આ બીજો નિયમ જ્યારે મેળવવાનો થતો હોય છે બરાબર છે ત્યારે અહીંયા બીજા નિયમની જરૂર પડે છે બરાબર આ પ્રમાણે નિયમિત વપરાશ